पलसाणा तालुका स्थित बे शालाओं में शिक्षण क्षेत्र जोड़ायेल कर्मचारी कोरोना संक्रमित थता शाला संचालकों द्वारा ऑफलाइन शिक्षण कार्य बंद कर देवायु हतु। सूरत जिल्लानी मोटा भागनी शालाओने सरकारी गाइडलाइन मुजब ऑनलाइन तेमज ऑफलाइन रीते चलावाई रही छे। जो कि बाळकोना भविष्यने लईने वालीओ तेमज शिक्षण क्षेत्रे जोडायेल शिक्षणविदो माटे पण पाछलुं एक वर्ष करता वधुनो समय चिंता उपजावनार रह्यो छे। त्यारे सूरत जिल्लाना पलसाणा तालुकाना एना खाते आवेल एना केळवणी मंडळ संचालित सरदार पटेल विद्यालय खाते 17 जेटला शिक्षको कोरोना संक्रमित थता शाळा संचालक मंडळ द्वारा हाल बाळકો માટે ઓફલાઈન શિક્ષણ સ્થગિત કરી દેવાયું છે। જ્યારે બીજી તરફ પલસાણાની ડીબી હાઈસ્કૂલના પણ 6 જેટલા શિક્ષકો કોરોના સંક્રમણની ચપેટમાં આવતા શાળા બંધ રખાઈ હતી। જે બંને શાળા સંચાલક મંડળનો નિર્ણય આવકારદાયક કહી શકાય તેમ છે। શાળા સંચાલકોએ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે તાત્કાલિક અસરથી પગલાં લીધા હતા। જ્યાં સુધી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સૂચના નહીં મળે ત્યાં સુધી ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ વિદ્યાર્થીઓને આપી રહ્યા છે। જો કે હાલ તો માંડ માંડ શિક્ષણ કાર્ય જ્યારે પાટે પડ્યું હતું તેવા સમયે પલસાણા તાલુકાની બંને શાળાના ઓરડાઓ પર તાળા મારી દેવાયા છે। જ્યારે લાંબા સમય બાદ શાળા કેમ્પસ પણ જાણે બાળક વિહોણા તેમની ચીચિયારી સાંભળવા આતુર હોય તેમ સુમસામ પડેલા જોવા મળી રહ્યા છે। મારું નામ મયુરકુમાર આર પટેલ છે, આચાર્ય શ્રી સરદાર પટેલ વિદ્યાલયના। શું સમસ્યા આવી અંદર? સમસ્યાની અંદર સ્ટાફની અંદર લગભગ 17 તારીખે એક બેનને, વહિતાબેન પટેલ, એમને થોડીક તકલીફ જણાતા એમણે રિપોર્ટ કરાવ્યો હતો કોવિડ-19 અંગેનો, તો એ પોઝિટિવ જણાય હતું। એમણે તાત્કાલિક જાણ કરી હતી અને બીજે દિવસે તકેદારીના ભાગરૂપે સમગ્ર સ્ટાફના તમામ મેમ્બરોનું, શાળાની અંદર જે શૈક્ષણિક બિન શૈક્ષણિક કર્મચારીઓ છે એ તમામનું અમે ચેકિંગ કરાવ્યું, જેનો રિપોર્ટ લગભગ 19 તારીખે આવ્યા હતા, જેની અંદર લગભગ 16 જેટલા કર્મચારીના રિપોર્ટ પોઝિટિવ આવેલા હતા। એક કર્મચારીનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવેલો હતો। તકેદારીના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવેલા નથી અને શિક્ષણ કાર્ય ચાલુ રહે એટલા માટે અમે ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખેલ છે। શાળા અમે લગભગ ઓનલાઈન શિક્ષણ ચાલુ જ છે, છતાં ઓફલાઈન શિક્ષણ માનનીય શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તરફથી જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વિદ્યાર્થીઓને અમે જાણ કરેલ જ છે અને કરીશું, એ પ્રમાણે જે પ્રમાણે સૂચના છે એનું અમે પાલન કરીશું। આ તબક્કે અમને તમામનો ખૂબ સારું એવું ગાઈડન્સ મળેલું છે અને એ જ પ્રમાણે અમે કામગીરી કરેલ છે।